શાસ્ત્રમાં એક એક્ઝામ્પલ આવે છે, મા બાપ પોતાના દીકરાને રોજ કહે કે બેટા ધીરાસર જા, બેટા ધીરાસર જા, છોકરો નથી જતો. મા બાપને બહુ ટેન્શન છે. આ ચોથાના મા બાપની વાત કરું છું, પાંચમાના મા બાપની નહીં. અહીં બેઠેલા માતા પિતાને પૂછું છું, તમારો દીકરો ધર્મ ન કરે તમને ટેન્શન કેટલું? તમારી રાતે ઊંઘ ઉડી જાય ખરી? તમારી બાજુમાં સૂતેલો તમારો દીકરો કે એની માની બાજુમાં સૂતેલી દીકરીને જોયા પછી કોઈ મા બાપને એવો વિચાર આવે છે ખરો કે એનું શું થશે પરલોકમાં? કુછ નહીં. આ એવા મા બાપ હતા, એમને થાય કે દીકરો પૂજા ન કરતો કાંઈ નહીં, કમસે કમ દર્શન તો કરવા જોઈએ. વીઆર સેવા ગ્રુપ વાળા બધા પૂજા કમ્પલસરી, આંગળી ઊંચી કરાવું, સરખી કરો એટલે મને ખબર પડે. મેમ્બરના પ્રિન્સિપલમાં કમ્પલસરી નથી. મને તો એવું કે મારા સાહેબ આ છોકરો જિંદગીમાં પૂજા તો નહીં દર્શને નહોતો કરતો, મારા સાહેબ સાથે તો એને 36 આંકડો હતો અને એ જ છોકરો આજે 63 આંકડો થઈ જાય છે. વીઆર સેવાની કન્ટિન્યુટીએ 10-12 યુવાનો ચારિત્રના માર્ગે ગયા છે. મેં ના પાડી છે યુવાનોને, મહાત્માઓને પણ હું કહું કે તમારી સાથે આવેલા યુવાનને કોઈ બાધા નહીં આપવાની, એને પ્રેમથી ધર્મ સમજાવવાનો, પરાણે બાધા નહીં આપવાની. 10 વીઆર કરશે એટલે ઓટોમેટિક એ છોકરાને મન થશે કે મારા સાહેબ આજ સુધી દેરાસર નહોતો જતો, આજે મને આપી દો, હવેથી હું રોજ દેરાસર જઈશ. જિંદગીમાં ધર્મ નહીં કરનારા વીઆર સેવા ગ્રુપના યુવાનો આજે ક્યાં સુધી પહોંચ્યા છે, કઈ હાઈટ પર પહોંચ્યા છે, યુ કાન્ટ બિલીવ. આ છોકરાને જોઈને મા બાપને અંદરમાં ચિંતા થયા કરે, છોકરાનું શું થશે? આ એવા મા બાપ હતા કે છોકરાની સામે બહુ પ્રેશર નતા કરતા, એને બદલે એના આત્મામાં સંસ્કાર પડે સારા એના રસ્તા શોધતા. યાદ રાખજો, તમારા દીકરાને અતિ લાડ લડાવશો તમારો દીકરો નિર્માલ્ય થઈ જશે, અને તમારા દીકરા દીકરીઓ ઉપર તમે વધુ પડતો કંટ્રોલ કરવા જશો, તમારા દીકરા દીકરી ઉદ્દંડ ઉદ્ધત અને સ્વચ્છંદ થઈ જશે. બેલેન્સ જોઈએ, ઇલાસ્ટિક જેવું, ખેંચવાનું હોય ત્યારે ખેંચવાનું અને છોડવાનું હોય ત્યારે છોડી દેવાનું. ઝૂકતા બી શીખો. બાપ થઈને ક્યારેક તમારા દીકરા આગળ ઝૂકીને પણ તમારા દીકરાને તમારે ઉપર ઉઠાવવાનું છે. ગાંધીજી અહીંયા માર ખાઈ ગયા હતા, પોતાના 4 સંતાનમાંથી મોટા સંતાનની પાસે એમણે વધુ પડતી અપેક્ષા રાખી, વધુ પડતી કડકાઈ રાખી, અને એના કારણે આખી દુનિયાના રાષ્ટ્રપિતા, આમ ભારતના છતાં આજે આખી દુનિયામાં ગાંધીજીનું નામ બહુ જ માનપૂર્વક લેવાય છે. એટલે આખી દુનિયાના પિતા બની શકનારા ગાંધીજી સગા દીકરાના બાપ નતા બની શક્યા. જે દિવસે હરિલાલ મર્યો એની લાશ લાવારીશ હતી, લાવારીશ. ગાંધીને ગોળી વાગ્યા પછી આખો દેશ દિલ્હી આગળ ભેગો થઈ ગયો હતો અને એમના જ દીકરાની લાશ ક્યાંક એમને લાવારીશ તરીકે પડી હતી. ઉચકી, પેટ્રોલ છાટી અને જલાવી દેવામાં આવશે. તમે તમારા દીકરાના મા બાપ પણ બનતા નથી આવડતું, શીખો. રોજ 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 કેવા છતાં પણ ઓલો જ્યારે પૂજા દર્શન કાંઈ નથી કરતો, મા બાપને થયું આપણે છીએ ત્યાં સુધી એ કરશે, કહી શકશું, પછી તો કોઈ કેનારું નહીં રહ્યું, પછી શું થશે? રસ્તો બદલ્યો. બંગલાનો જે દરવાજો હતો મોપકે ને ઉપરનો, નીચે ઉમરો ને ઉપર મોપ, એ મોપ જરા નીચે લાવી દીધું. ફર્નિચર એવું સરસ રીતે કરી દીધું કે જેનાથી મોપ નીચે આવી ગયું અને એની વચ્ચે પરમાત્માની સરસ મજાની શું ગોઠવી દીધી, પ્રતિમા. તમારે તો ભગવાન ના લવાય ને ઘરે, ભગવાન આવેલા આશા ના આવે. મને ઘણી વાર થાય, ચાલો દૂરદર્શન ચાલે, દેવ દર્શન ના ચાલે. મા બાપે કાંઈ કીધું નહીં, છોકરાએ કોઈ વિરોધ કર્યો નહીં. મા બાપ જોઈ છે દીકરો જેટલી વાર એન્ટ્રીમાં રહે એટલે ઈચ્છા હોય કે ના હોય શું કરવું પડે, ઝૂકવું જ પડે. ઉપર ભગવાન છે એટલે દ્રષ્ટિ પડે અને પછી ઝૂકીને અંદર જાય વગર ઈચ્છાએ. ફરીથી કહું છું, આજકાલ કેટલાક મા બાપો પોતાના દીકરાને ધર્મ કરાવવા માગે, ઉદ્ધાન કરાવવા માગે, પાછા અટકી જાય. મારા સાહેબ આ 99, આ 24-6, આ ઉદ્ધાન 8-8 વર્ષમાં કરાવે પણ એને સમજાય. હું વાહ, એને ટીવીમાં બધું સમજાય, એને ક્રિકેટમાં બધું સમજાય,
અને સિરિયલમાં બધું સમજાય, એક ઉપદાનમાં ના સમજાય, એટલે 99માં ના સમજાય. યાદ રાખજો, જૈન શાસન એમ કે છે, ઈચ્છા વગર કરેલો ધર્મ પણ નકામો નથી.